શિનોર તાલુકાના સાંદલી ગામની પોસ્ટ ઓફિસમાંથી ખાતેદારોની જાણ બહાર ખોટા દસ્તાવેજો બનાવી જુદી જુદી પોસ્ટ ઓફિસમાંથી સરકારે સોંપેલ ફરજનો દુરુપયોગ કરી પોતાના આર્થિક ફાયદા માટે સરકારના અંદાજિત રૂપિયા 3,17,379 ની ઉચ્ચાપત કરનાર સબ પોસ્ટ માસ્ટરની શિનોર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલના સમયમાં લોકોને પોતાના નાણાં ક્યાં રોકાણ કરવા તે એક પ્રશ્ન સતાવતો હોય છે, પરંતુ લોકો રિસ્ક લીધા વગર કોઈ રોકાણ કરવા માંગતું હોય તો કોઈ પણ વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં બચત ખાતું કે એફડી કરવા પહેલું પસંદ કરે છે। કારણ કે પોસ્ટ સરકારી હોવાથી તેમાં કરેલ રોકાણ બચત કરનારને સેફ હોવાની ખાતરી આપે છે। પરંતુ આજે અમે એવા ફ્રોડ સબ પોસ્ટ માસ્ટરથી અવગત કરાવીએ કે જે જોઈને તમે કદાચ પોસ્ટમાં નાણાં રોકતા પણ વિચાર કરશો। સરકારી પોસ્ટમાં રોકાણ એટલે કે સૌથી સુરક્ષિત, પરંતુ શિનોર તાલુકાના સાદલી ગામની પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા યોગેશકુમાર ખેમાભાઈ પ્રજાપતિ દ્વારા જુદી જુદી પોસ્ટ ઓફિસમાં MIS ટાઈમ ડિપોઝિટ TDના બંધ થયેલ ખાતામાં પડી રહેલ વ્યાજના ખોટા દસ્તાવેજ જાતે બનાવી ખાતેદારોની જાતે સહી કરી ખાતેદારોની જાણ બહાર રૂપિયા 3,17,379 ની સરકારે સોંપેલ ફરજનો દુરુપયોગ કરી પોતાના આર્થિક ફાયદા માટે સરકારી નાણાંની ઉચાપત કર્યાની જાણ રતિલાલ ભાઈલાલ ઠાકોર, જેઓ વડોદરા ઇસ્ટ સબ ડિવિઝન વડોદરાના સહાયક અધિક્ષક દ્વારા શિનોર પોલીસ સ્ટેશનમાં ઉચાપતની ફરિયાદ નોંધાતા શિનોર પોલીસે ઉચાપત કરનાર સબ પોસ્ટ માસ્ટરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજેશ વસાવા, લાઈવ ગુજરાત ન્યૂઝ, શિનોર।